સુરત સહિત દક્ષિણ ગુજરાતની નામાંકિત ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર ભાસ્કરભાઈ સિંધેની 12 માર્ચના રોજ જન્મદિવસ હોવાથી તેમણે અનોખી રીતે તેમની ઉજવણી કરી હતી. ભાસ્કરભાઈ સિંધે, રવિભાઈ વરડે, કિશોરભાઈ સુરતી સહિતના ડાયરેક્ટરોએ ડિંડોલી ખરવાસા રોડ વાંજ ગામમાં આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા અનાથ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. બાળકોને સાથે રાખી ભાસ્કરભાઈએ પોતાના 50મા જન્મદિવસનું કેક કાપ્યું હતું. આ ઉપરાંત તેઓને વિદ્યાર્થીઓને જમાડવાનું પણ જમાડ્યું હતું. આ સાથે ભાસ્કરભાઈએ સ્કૂલના આચાર્ય વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જ્યારે પણ વિદ્યાર્થીઓને જરૂર પડશે ત્યારે તેમની પડખે આવીને ઉભો રહીશ તેવી બાંહેધરી આપી હતી. આમ ભાસ્કરભાઈ સિંધે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને પણ એક સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત પીપલોદ ખાતે આવેલી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળામાં ભાસ્કરભાઈએ વર્ષગાંઠ નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ 10થી વધુ દિવ્યાંગોના હાથના ઓપરેશન માટેનું કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પનું ઉદઘાટન ભાસ્કરભાઈ સિંધેના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામે સાથે
ભાસ્કરભાઈ કે આ ચેનલ એક ચેનલ સુરત ચેનલ આ દિવ્યાંગ ચેનલ આ બધી ચેનલોમાં જે આવે છે એના થકી રોજ કેટલા બાળકોના મા બાપના ફોન આવે છે. આ 10 બાળકો આજે 12 બાળકોના ઓપરેશન થવાના છે કે તેના હાથ સારા થઈ જશે એનું પૂજ ભગવાન ભાસ્કરભાઈને આપશે. જીવનમાં ખૂબ આગળ આવે અને આવા સેવાના કામ થાય. અમે લોકો કાલના રસ્તે જતા હતા કે આપણે ભાસ્કરભાઈને એકદમ સરપ્રાઈઝ આપવાની છે કે પપ્પા તમે હવારે ઉઠીને ફોન નહીં કરતા. મીઠું કેમ? તો કે ના તમે બિલકુલ બોલતા નહીં કે હું મારી રીતે કરવા દો. અને ગરીબભાઈનું પણ આ તબક્કે હું સ્વાગત કરું છું. એમણે એડીસી કિશોરભાઈને 24 કલાક એમની જોડે જોડે જ રહે છે એવા કિશોરભાઈને પણ આવકારું છું. મીડિયા પ્રિન્ટને પણ આવકારું છું અને સૌનો આભાર માનું છું. ભાસ્કરભાઈ બાળકોને ખૂબ આશીર્વાદ આપજો અને બાળકોના આશીર્વાદ પણ ભગવાન તમને ખૂબ સુખી રાખશે એ જ પ્રાર્થના સાથે હાર્દિક શુભેચ્છા. સૌ પ્રથમ તો ભાસ્કરભાઈ આજે આપની બર્થડે નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપને અને એ શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. આજે આપ આ સુંદર દિવસે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોને સાથે ઉજવવા આવ્યા છો તો કેવું લાગ્યું? ગયા વર્ષે પણ છે ને મારી બર્થડેના ટાઈમે કનુકાકાએ જે મને અહીંયા બોલાવીને જે કરેલું હતું સન્માન કર્યું હતું ગયા વર્ષે તો આ વખતે આ વર્ષે છે ને એમને અચાનક જે ઊભું કરીને જે સરપ્રાઈઝ આપી એ બદલ હું કનુકાકાનો આભાર માનું છું. ને આ દિવ્યાંગ છોકરાઓ સાથે જે વર્ષની જે બહાર આપણા મિત્રો સાથે જે કરીએ એના કરતાં આપણા દિવ્યાંગ બાળકોની સાથે અગર આપણે બર્થડે ઉજવીએ છીએ સારું ઉજવીએ તો સારું લાગે અને મનને બી એવું શાંતિ થઈ જાય કે આજે આપણે ચાલતા ફરતા છે પણ જે દિવ્યાંગ છોકરાઓ છે એમને ચાલવા મૂકવાનો જમવાનો વગેરે આજે જોતા એવું લાગે છે કે અહીંયા વર્ષે એકવાર આપણે આવી રીતે આ બર્થડે ઉજવીએ તો આપણું મનને કેટલું શાંતિ મળે. હવે છોકરાઓનો જમણવાર છે મારી બહેને ચોકલેટો આપી મારા પપ્પા કનુભાઈ કનુકાકા છે એ મારા પપ્પાની જગ્યાએ લીધી છે. એમણે જે રીતે આ આયોજન કર્યું છે અને તેમાં સવારે અમે દિંડોલી ગયેલા હતા. દિંડોલીમાં બી જે પેલા આદિવાસી જે છોકરાઓ ખરા એમના માટેનું ત્યાં આયોજન કરેલું હતું. ત્યાર પછી અમે અહીંયા અમને ખબર હતી કે અહીંયા દિવ્યાંગ સ્કૂલમાં જઈને અમને બહુ સમય વધારે ફાળવો પડશે એના હિસાબે અમે છે ને પછી આવવાનું અમે નક્કી કર્યું હતા. સવારની પ્રમાણે અમે ગયા પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે આપણા ઘરમાં આવ્યા છે ને કનુકાકાનો આશીર્વાદ મળે એટલે આખો વર્ષ બી ગયા વર્ષે આવ્યો અને આ વર્ષે એક વર્ષમાં ખરેખર એમ મનને એવી શાંતિ થઈ કે આપણે કોઈ એવા એવી જગ્યાએ જેને બેસે છે કે જરા મેડિકલ બાબતમાં શું આજે બાળકોનું દિવ્યાંગ બાળકોનું છે ને કંઈ 8 થી 10 છોકરાઓનું કંઈ ઓપરેશનનું કંઈ આયોજન કરેલું છે. એમના હાથ પગમાં પ્રોબ્લેમના હિસાબે આપણે કંઈ બહારથી કંઈ ડૉક્ટરો આવેલા છે અને કનુકાકાએ જે આયોજન કર્યું તેમાં એ લોકોનું આજે કંઈ ઓપરેશન કરવાનું કંઈ નક્કી કરવામાં આવ્યું છે. અને એ જે હાથને પગ કંઈ ફેરવતા નથી પણ ડૉક્ટરનું કેવું એવું છે કે ઓપરેશન થઈ ગયા પછી એ પોતાના હાથથી ખાશે થોડો ચાલવામાં બી એ લોકોનો સપોર્ટ મળશે.